ચાલો પ્રશ્ન એકવીસ પ્રકાશનું વક્રી ભવન વિશે જોઈએ તો સામાન્ય પ્રવૃત્તિ પહેલાં છે કે પાણી ભરેલા કાચના પ્યાલામાં અંશત અંશત લડધી ડૂબાડેલી પેન્સિલ જે છે એની બે સપાટી છે પેન્સિલની આગળની સપાટી પાણીમાં છે અને પેન્સિલની પાછળની સપાટી હવામાં છે તો હવામાંથી જ્યારે પાણીમાં જાય છે તો વચ્ચેથી આમ કપાઈ ગયેલી કે વાંકી વળી ગયેલી દેખાય છે શા માટે તો ધ્યાન આપો પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી આવતા પ્રકાશના કિરણો પાણીમાંથી હવામાં પ્રવે છે ત્યારે પાણીની સપાટી પરથી વક્રીભવન પામે છે વક્રીભવન પામે છે એટલે સહેજ વળી જાય છે જ્યારે હવામાંથી પાણીમાં જાય ત્યારે પ્રકાશનું કિરણ સહેજ વળી જાય છે એને વક્રીભવન કહેવાય વકરીભવન બાદ આપણે આપણી આંખની અંદર એ પ્રકાશના કિરણો દાખલ થાય છે અને જ્યારે પેન્સિલમાંથી બહાર પાણીની બહારના ભાગમાં રહેલા પ્રકાશના કિરણ જ્યારે આપણી આંખમાં આગળના ભાગમાં આવે છે ત્યારે આપણી આંખને એવું લાગે છે કે આ જે અડધો ભાગ જે છે એ કપાઈ ગયેલો છે આગળ વળી ગયો છે અને હવામાં રહેલો ભાગ પાછળની તરફ રહેલો છે આ પ્રક્રિયાની અગત્યની નોંધ એ રીતે છે કે ધારો કે તમે નોટબુકની અંદર અક્ષર લખેલા છે એની ઉપર તમે કાચનો સ્લેબ રાખો કાચનો સ્લેબ એટલે કાચનો કોઈ પટ્ટો તેવું રાખો અથવા તમે નાની સ્કેલ મૂકો તો પણ તમને એવું લાગશે કે ઉપર સેજ ઉપર આવી ગયા છે ખસી ગયેલા છે એ પણ વખરી ભવન છે પાણી ભરેલા કાચના પ્યાલામાં સિક્કો તમે નાખો તો સ્પીકો આમાં અંદર નથી ગયો સેજ ઉપરની તરફ ઉપસેલો હોય મોટો દેખાય છે પાણી ભરેલા પ્યાલામાં લીંબુ નાખો અને બાજુમાંથી જોઈએ તો લીંબુ તમને કદમાં મોટું દેખાય આ રીતે અલગ અલગ માધ્યમની અંદર પદાર્થોની જોડ અલગ અલગ દેખાય છે દાખલા તરીકે હવા અને પાણીની જોડ કરતાં હવા અને કેરોસીન કે ટર્પેન્ટાઈનની જોડ માટે પેન્સિલનું વાંકા વળવાનું પ્રમાણ અલગ હોય કેમ કે અડધો ગ્લાસ હવાનો અને અડધો પાણી ભરેલો છે તેમાં પેન્સિલ એટલી બધી વળેલી ન દેખાય પણ અડધો ગ્લાસ કે હવા અને અડધો ગ્લાસ કેરોસીનનો ભરેલો તો પેન્સિલ હાવ વળી ગયેલી દેખાય અડતી આ જ પ્રમાણે કોઈ પણ તળિયે સિક્કો નાખેલો હોય કાચના પ્યાલામાં તો પાણીની બદલે બા બીજું કોઈ પ્રવાહી ભરો તો એ સિક્કો હજી વધારે મોટો દેખાય હજી વધારે ઉપર દેખાય તમે સ્વિમિંગ પુલમાં નાવા ગયા છે જોયું હશે તમે ઉપરથી જુઓ પાણી ભરે તો તમને તળિયું બહુ ઊંડું ન દેખાય ઉપર ઉપસેલું દેખાય એટલે આ બધું બતાવે છે કે પ્રકાશ જ્યારે ત્રાસી દિશામાં ત્રાસો થઈને જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે પ્રકાશના ફેલાવાની એટલે પ્રસરણની દિશા બદલાઈ જાય અને આ દિશા બદલાઈ જાય એનો આધાર એક બે બે માધ્યમની જોડ પર આધાર રાખે કે ક્ષમાથી ક્ષમા જાય છે હવામાં પાણીમાં જાય છે હવામાં કેરોસીનમાં જાય છે હવામાં કાચમાં જાય છે પાણીમાં કાચમાં જાય છે પાણીમાંથી કેરોસીનમાં જાય છે જે માધ્યમમાં જતો હોય ત્યાં તેને એવી દિશા દેખાડશે બાવીસમો પ્રશ્ન પ્રકાશનું વક્રીભવન એટલે શું અને વક્રીભવનની વ્યાખ્યા ચાલો જોઈએ ત્રણ વ્યાખ્યા છે એમાંથી તમારે પરીક્ષામાં કોઈ પણ એક જ લખવાની છે કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી પરથી પ્રકાશનું કિરણ સહેજ વળી જાય છે પ્રસરણની દિશા બદલે છે આ ઘટનાને પ્રકાશનું વખરી ભવન કહે છે અથવા જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ સહેજ વાંકું વળી જાય છે આ ક્રિયાને પ્રકાશનું વખરી ભવન કહેવાય છે અને ત્રીજી પણ એ જ રીતની છે સહેજ શબ્દોમાં ફેરફાર છે કે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણની ઝડપ બદલાઈ જાય છે કિરણ જ્યારે ત્રાંસુ બને ત્યારે એની ઝડપ બદલાઈ જાય છે પરિણામે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના પ્રસરણની દિશા બદલાય છે આ ઘટનાને પ્રકાશનું શું કહેવાય છે ભવન કહેવાય છે ચલો હવે ધ્યાન આપો ત્રેવીસમો પ્રશ્ન કાચના લમઘન ચોસલું ચોસલું એટલે કાચની ચોરસ પ્લેટ છે લંબચોરસ એક લમઘન અને એમાં પ્રકાશના કિરણનું વક્રી ભવન કઈ રીતે થાય છે અને એમાં પ્રકાશનું કિરણ પોતાની દિશા બદલે છે માર્ગ બદલે છે તો એને પાશ્વીય સ્થાનાંતર કહેવાય છે એની ઘટના સમજાવવાની છે આ પ્રયોગ માટે આપણે એક પદ્ધતિ સાદી કરવાની છે એક પહેલાં મોટો ડ્રોઈંગ બોર્ડ લેવાનો પછી એની ઉપર એક સફેદ કાગળ લગાડવાનો ડ્રોઈંગ પિનની મદદથી પછી પાના ઉપર એક મોટો કાચનો લમઘન મૂકવાનો અને પછી કાચના લમઘનની જે ચાર બાજુ હોય એ પેન્સિલથી સીધી લીટી દોરી દેવાની એ બી સીડી ચાર ખૂણાના નામ આપવાનું અને ચાર ખૂણા ઉપર એક સમાન ચાર ટાંકણી લગાડી દેવાની બે ટાંકણી ક્યાં લગાડવાની તો કે એબી એબીની એબી સપાટી જે આપણે દોરેલી હતી ત્યાં વચ્ચે કોઈ એક ટાંકણી લગાડી દેવાની એક ઊભો લંબ દોરી દેવાનો ઈએફ અને બે ટાંકણી ક્યાં લગાડી દેવાની તો કે સીડી બાજુ લગાડી દેવાની જે કેવો લંબ રહે જીએચમ ઊભી આમ સપાટી રહે ઊભી એક લીટી દોરી દેવાની યાદ રાખવાનું ઇએફ અને જીએચ બંને રેખા સામસામે ના હોવી પડે સહેજ ક્રોસમાં હોય તો ચાલે ચાલ આમ ક્રોસમાંથી જોઈએ તો સીધી રેખામાં આપણને દેખાઈ પડે ટાંકણીઓ અને લમઘનને ઉપા ઉપાડી લેવાની એટલે હવે બધા સ્થાન જોડી દેવાના એ સીડી જોડી દેવાનું ઈ જોડી દેવાનું જીએચ જોડી દેવાનું ચાલો અને ઈએફ અને જીએચ વચ્ચે જે બિંદુ દોરેલું હતું એને ઓ નામ આપવાનું આ રીતે જે આકૃતિમાં માખી આપી દીધું હવે જે રીતે આપણે ટાંકણી જીએચ દેખાય છે તમને અહીંયા જીએચ અહીંયા આ ત્રાસી રેખા એના શું નામ આપ્યું છે તો ઈ અને જીએફ એને આપણે ઓ રેખાથી જોડી દેવાની છે એ બી સી ડી નામ આપેલા છે જ્યાં ઓ છે ત્યાં લંબ દોરો એમ એન એટલે એન એન ડેસ અને બીજો ઓ છે ત્યાં લંબ દોરો એમ એમ ડેસ તો આ ઉપર ખૂણો પડે ને થીટા આઈ એટલે કોણ નીચે ખૂણો પડે એટલે થીટા વન એટલે વક્રીભૂત કોણ અહીંયા ઉપર ખૂણો પડે એટલે ઠીટા આઈ એટલે ફરીથી આપાત કોણ અને નીચે ખૂણો બને આર ટુ એટલે કે નિર્ગમન કોણ એવું નામ આપો તમે અહીંયા જોશો કે પ્રકાશનું કિરણ જ્યારે કાચના લમઘનમાં આવે વળી જાય છે પાછું લમઘનમાંથી બહાર જાય તો પાછું વળી જાય છે પણ ઉપાડી તો પ્રકાશનું કિરણ કેવું નીકળી જશે સીધું તો જ્યારે બે સપાટી પરથી પ્રકાશના કિરણ વક્રીભવન થાય છે ત્યારે પ્રકાશનું કિરણ મૂળ માર્ગેથી જો ઓ જેટલા સ્થાનથી દૂર ખસી ગયો ખસી ગયું અહીંયા તો આ આટલું ઓ જેટલા સ્થાનથી દૂર ખસી ગયું એને શું કહેવાય પાશવીય સ્થાનાંતર કહેવાય શું કહેવાય પાશ્વીય સ્થાનાંતર તો અવલોકન જોઈએ પ્રકાશનું કિરણ ઇ એફ એ ઓ બિંદુ આગળ હવામાંથી ક્યાં પ્રવેશે છે કાચમાં અને એન એન ડેશ લંબ તરફ વાંકું વળે છે આ એનું પ્રથમ વક્રી ભવન છે પછી ઓ ડેશ આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી પાછું ક્યાં જાય છે હવામાં જાય છે એટલે લંબ એમ એમ ડેશથી તે પાછું દૂર વળે છે વાંકું વળે છે અને જી એચ કિરણ સ્વરૂપે હવામાં ચાલ્યું જાય છે આ એનું બીજું વક્રીભવન છે નિર્ગમન કોણ આર છે એટલે બહાર નીકળે છે તો જે કોણ બનાવે છે નિર્ગમન કોણ કહેવાય આપાત કોણ આઈવન છે આ બંને સમાન મૂલ્યના છે નિર્ગમન કોણ અને આપાત આપાતકોણના મૂલ્ય કેવા છે સમાન છે અને આપાત કિરણની મૂળ દિશાને સમાંતર છે આનું કારણ એ છે કે આપણે લમઘનની જે એ સપાટી અને સીડી સપાટી છે બંને સપાટીની ધારે બંને સપાટીનું માધ્યમ એક સરખું છે તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ પણ બંને ક્રોસમાંથી જોઈએ તો સમાંતર લાગે છે પણ સહેજ એકબીજાની બાજુમાં ખસી ગયેલા એવું લાગે છે અને એને પાશ્વિય સ્થાનાંતર કહેવાય છે જેના આકૃતિમાં આપણે એલ ડેસો એલ ઓડેસ વડે બતાવેલું છે તો આ પ્રયોગનો નિર્ણય એવો છે કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વાંકું ઓળી જાય છે અથવા પ્રકાશનું કિરણ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર ઓળી જાય છે આગળ આપાત કિરણને સમાંતર નિર્ગમન કિરણ જ્યારે સહેજ બાજુની તરફ ખસી જાય છે તો આ ઘટનાને શું કહેવાય છે પાશ્વીય સ્થાનાંતર કહેવાય છે અને કાચના લંબચોરસ ચોસલા વડે જે ઘટના જોવા મળે છે એને પાશ્વીય સ્થાનાંતર પણ કહી શકાય છે ચોવીસમો પ્રશ્ન પ્રકાશનું વક્રીભવન થવાનું કારણ શું છે ધ્યાન કે જ્યારે એક પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજામાં જાય હવામાં કાચમાં જાય હવામાં પાણીમાં જાય પાણીમાં કાચમાં જાય કાચમાં જ પેટ્રોલમાં જાય કે હવામાંથી કેરોસીનમાં જાય એમ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે એની ઝડપ ઘટી જાય તમે એકદમ સીધા રોડ ઉપર ચાલે જતા હો સપાટ એકદમ આરસીસી જેવો રોડ હોય તમારી ગાડીની સ્પીડ ફૂલ હોય પણ જેવો ખાડા ખરબચડાવાળો રોડ આવે એટલે તમારી ગાડીની સ્પીડ કેવી થઈ જાય ધીમી બસ પ્રકાશનું આવું જ છે હવા એના માટે શુદ્ધ માધ્યમ છે એટલે એમાં એની ઝડપ વધારે હોય પણ જેવો હવા કાચ પાણી પ્રકા પેટ્રોલ એવા બધા માધ્યમમાં જાય એ બધા ઘટ એટલે જાડા માધ્યમ કહેવાય એટલે એમાં એની ઝડપ ઘટી જાય ઝડપ ઘટવાને કારણે એની દિશા બદલાય જાય તો એને પ્રકાશનું વક્રીભવન કહેવાય એનું મુખ્ય વક્રીભવનની થવાની ઘટના મુખ્ય હવે પ્રકાશના વક્રીભવનના નિયમો જણાવવાના છે ચલો ધ્યાન કે ભાઈ ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા અને એ પ્રયોગને અનુસાર એવું જાણવા મળ્યું છે કે વક્રી ભવનના નિયમો નીચે પ્રમાણેના છે પહેલું આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી સપાટતી સપાટીએ આપાત બિંદુ દોરેલો હોય અને એ બિંદુને લંબ દોરેલો એ ત્રણેય ભેગા હોય ભેગા હોય એટલે એક જ સમતલમાં એક જ સપાટી પર હોય આગળ તમને કોઈ પ્રકાશનો રંગ આપેલો હોય અથવા તમને કોઈ માધ્યમની જોડ આપેલું એટલે કે હવા સાથે પાણી મિક્સ હોય એ માધ્યમની જોડ હોય અને કોઈ પ્રકાશનો રંગ છે ધારો કે આપણે પ્રકાશનો લાલ રંગ આપેલો છે ઉદાહરણ છે તો આપાત કોણ બને છે અને આપાત કોણના સાઈન મૂલ્ય કહેવાય એને વક્રીભૂત કોણ બને છે તો એને વક્રીભૂત કોણના સાઈન મૂલ્ય કહેવાય તો બંનેનો ગુણોત્તર જ ચાલ રહે ગુણોત્તર એટલે ભાગાકાર હંમેશા ચાલ રહે એટલે આપાત કોણ ધારો કે આય હોય અને વક્રીભૂત કોણ આય હોય તો એનું સાઈન મૂલ્ય સાઈન આય અને છેદમાં સાઈન આર એની કિંમત કેવી રહે અચળ એન ટુ વન એન એટલે માધ્યમ ટુ એટલે બીજું માધ્યમ ને વન એટલે પહેલું માધ્યમ તો એન ટુ વનનો મતલબ શું થયો માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેનો વકરી ભવનાંક એટલે કે માધ્યમ એક ધારો કે હવા હોય માધ્યમ બે પાણી હોય તો હવાની સાપેક્ષ પાણીમાં વખરી ભવનાંક કેટલો છે તે આપણે આ સૂત્રથી જાણી શકીએ છીએ અહીંયા તમારો લેક્ચર થયો પૂરો